આવી રીતે ફસાઈ જવું પડે છે. મારી વાત કર, તમારી વાત કરીએ, મારી વાત કરીએ કે ક્યારથી આ ગેસનો પ્રવેશ થયો. સગડીનો આવો આગ્રહ હતો કે સગડી ઉત્તમ છે, એનાથી જ રસોઈ કરીને ભોગ ધરીએ. પણ ઓલા આપણને કેટલી વાર ખવડાવી દીધું પછી એમ જોતા કેટલી વાર આવું થઈ ગયું હશે, આ તો આ ભાઈએ મને કીધું, આવું કેટલી વાર એને કરી દીધી હશે લીલા. અને એ આપણે લઈ લીધું છે અને ગેસનું લઈએ જ છીએ ને, સગડી ખાલી આપણને જોવા માટે પેટાવી દે છે, તો પછી હવે લેવામાં શું વાંધો છે? તો આ રીતની વાત છે. કોઈ આચારની બહુ ઊંચી વાત કરે, ઊંચી વાત નહીં, પણ આગ્રહ રાખે કે જે ઘરમાં જેને પ્રાપ્ત છે એમાં ગોટાળો ન કરે. ઠાકોરજીના પાત્ર જુદા રાખે, આપણા પાત્ર જે છે એ જુદા રાખીએ, આંચ કરવાના ડોળ રોજ ન કરાય. પછી આ રીતે આ એ લઈને ફેરવવાની જ વાત આવે, ખાલી કાગળ લઈને આમ ફેરવવાની વાત આવે, એના કરતાં ઠાકોરજીના પાત્ર જુદા રાખીએ, આપણા પાત્ર જુદા રાખીએ, માંજવાની વ્યવસ્થા એની અલગ કરીએ, સેવકીને ખાસા પાત્રને મિલાવવા નહીં એમ સ્પષ્ટ આજ્ઞા આપ અહીં કરી રહ્યા છે. એ રીતે વસ્ત્રની શુદ્ધિનો પણ વિચાર કરીએ. અને ગોપયે સ્વાગમાચારમ પાક સેવામ હરેરપી, પોતાના આચાર જે છે એનું પ્રદર્શન ન કરવું, એને ગોપ્ય રાખવા. આપણે શું કરીએ છીએ, શું ચાલે છે, શું ન ચાલે છે અન્ય લોકોથી બતાવવાની જરૂર નથી. આપણે કેવી રીતે એ રહેવું એ આપણે આપણો આચાર બીજા સમજી શકે એમ નથી. તમે ગમેલું સમજાવવાનો પ્રયત્ન કરો તો બીજા લોકો આ વસ્તુ સુકામ જલથી ધોયેલા સુંદર વસ્ત્ર છે પાછું જલ સુકામ નાખી રહ્યા છો એ બીજા લોકો સમજશે નહીં. એટલે બીજાથી આપણા આચારો જે છે એને ગુપ્ત રાખવા, બહુ પ્રદર્શન એનું કરવું નહીં. અને પોતાની પાક સેવા ઠાકોરજી માટે જે કાંઈ સામગ્રી સિદ્ધ થાય છે એ ગુપ્ત રાખવી, એક ટેરો રાખવો, ગુપ્ત રાખવી, એ પ્રકટ કરવી નહીં. ને આપણો આચાર પણ ખાસા સેવકી દૂધઘર અનસખડી બીજા લોકો સમજી શકે નહીં. જે આપણા માર્ગના વૈષ્ણવો છે એ જ આ વસ્તુને સમજે છે, અન્ય લોકો આને સમજી શકતા નથી. એટલે અનસખડી સખડી આમાં કોઈ ગોટાળો કરી શકાય નહીં. કદાચ તમે અનસખડીની મેન અલગ ન રાખતા હો તો સખડી સાથે કરતા હો તો તમે અનસખડી સખડીમાં જ કરી રહ્યા છો તો સખડીમાં જ કરો. પણ સખડી અને દૂધઘર એને મિશ્ર ન કરી શકાય, બેની મેન જુદી રાખવી જોઈએ. એટલે હાથ ધોવાની જે શુદ્ધિ છે, વારંવાર આપણે ત્યાં હાથ ધોવો એ આપણી માટે આમાં લખ્યું છે કરશુદ્ધિર વિશેષતઃ, હાથ ધોવાનો આપણે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. હાથ ધોવાની અંદર પણ વાત કરું તો હાથ ધોવાની અંદર આપણે હાથ ધોઈએ છીએ તો હાથ બરાબર જલથી આમ ધોળાવવા તો જોઈએ કે ન જોઈએ? ઘણા હાથ ધોવે છે કરશુદ્ધિ વિશેષતા, કરની વિશેષ શુદ્ધિ નથી કરતા, ખાલી આ રીતે ખાલી પાણી આમ અડે ને ન અડે કે એ હાથ ખાસા થઈ ગયા. પછી સખડીના હાથ ખાસા, મને તો કોઈ દિવસ એમ છે કે સખડીવાળા હાથ હોય સામગ્રી કરતા હોય કોઈ દી જલથી શુદ્ધ કેવી રીતે થાય, ખાલી જલથી શુદ્ધ કેવી રીતે થઈ શકે? કાંઈ પણ માટી કે રાખ કે કંઈ લીધા વગર એની ચિક્કાસ તો જાય નહીં ને. આપણે ખાલી આમ કરી લઈએ અને ચિક્કાસવાળા જે હાથ છે ફરીથી આપણે દૂધઘરમાં લગાડી રહ્યા છીએ. કરશુદ્ધિર વિશેષતા, હા તો જે લોકો આચાર પાડી રહ્યા છે એ પણ આવા પાડી રહ્યા છે, ખાલી ધોઈ નાખે ખાલી હાથ. મેં તો હજી સુધી કોઈને એ સખડીવાળા જૂઠણ પ્રસાદ જેણે લીધો એ કોઈને જૂઠાવવાની અંદર રાખ કે માટી કોઈને જોતી હોય એવું મેં હજી સુધી જોયું નથી. અને મને એમ થાય કે ત્યાં સુધી જૂઠાણ અંશ કેવી રીતે મટે છે એ સમજાતું નથી. ચિકાસ લાગતી જ નથી કે કોઈ ચમચીથી ખાતા હોય છે, શું કરતા હોય છે? હાથમાં ચિકાસ જૂઠાવવામાં કોઈને પાવડર લેવો પડતો જ નથી, નથી કોઈને પાવડરની જરૂર પડતી, નથી રાખની જરૂર પડતી. તો આપણે હાથ ધોઈએ છીએ પણ શુદ્ધિની ખબર નથી કે હાથ શુદ્ધ થયો કે નહીં. જ્યાં સુધી ચિકાસ રહે છે ત્યાં સુધી જલથી શુદ્ધ થતો નથી. હાથમાં ચિકાસ લાગે ત્યાં સુધી જલથી શુદ્ધ ન થાય એની માટે રાખ કે કંઈ પણ લેવું, રાખ માટી પાવડર જે કંઈ લેતા હોય લેવું પડે તો જ એ શુદ્ધ થઈ શકે. ગમે એટલી સારામાં સારી અપરસ રાખનાર વ્યક્તિને જૂઠાવવાની અંદર, જૂઠાવવું એટલે એ પણ આપણો સ્પેશિયલ શબ્દ છે પારિભાષિક, જૂઠા એટલે હાથ ખાસા કરી એ જયમાં પછી હાથ ખાસા કરવા, કોગડા કરવા વગેરે, પણ એમાં કોઈને ગમે એવા કડકમાં કડક અપરસવાળાને પણ પાવડર રાખ માટી વેસણ, અમારે ત્યાં તો રીત છે કે જૂઠાવતી વખતે પાવડર વેસણ વગેરે કટોરામાં રાખવામાં આવે છે, એનાથી હાથને એ જ્યાં સુધી અંશ રહે ત્યાં સુધી એને મસળીને ધોવા જોઈએ. તો શુદ્ધિનું વિધાન તો નથી રહ્યું, ખાલી એક રીત રાખી હાથ ધોવા જઈએ, જલ થયું ન થયું હાથ ધોવાઈ ગયા, એક લોટીમાં જૂઠાવાઈ જાય, બાર કોગડા કરવા પડે, દ્વાદશ કોગડા થાય અને હાથની એ ચિકાસ માટે એક લોટી જલમાં જૂઠાવાઈ ગયું. એક લોટી જલમાં તો જૂઠાવે છે, કરવામાં ત્રણ જણા જૂઠાવી લે, એક કરવો જલ ભર્યું હોય તો ત્રણ ચાર જણા જૂઠાવી લે, બધાએ અપરસ પાકી. આ કેવી અપરસ પાકી કે એ બધાને જૂઠણ એમ ને એમ રે, પછી એ જૂઠણવાળો હાથ પાછો અમને અરોગાવી દેતા હોય, એનું જૂઠણ પાછું અરોગાવવાનું, હાથ ખાસા કરીને આવ્યો હોય જૂઠાવીને આવ્યો હોય અને અરોગાવે અને પાકો વ્યવહાર થઈ જાય. મિશ્રી અરોગાવે પાકો વ્યવહાર અમારી સાથે એના જૂઠણનો કરી દે, અધરામત રસ પાછું એને અમને પણ આપી દે.
કારણ કે જૂઠાવતી વખતે કોઈને માટી પાવડર વગેરે મેં તો કોઈને જોયા નથી કે કોઈ રાખતા હોય કે હાથની ચિકાસને કોઈ કાઢતા હોય, મેં નથી જોયું. અને સીધા જો પ્રસાદ લઈને આવ્યો હોય તો ઓરગાવામાં જોખમ છે, એ જો ઓરગાવાની વાત કરે તો જોખમી છે, કારણ કે વ્યવહાર થઈ જાય સીધો, જૂઠણ મોઢામાં દઈ દે. એટલે અપરસ આપણે રાખીએ પણ કર શુદ્ધિને જોઈએ કે કરની શુદ્ધિ થઈ કે નહીં. ચિકાસ છે, સખડી છે કે જૂઠણ છે, જ્યાં સુધી એનો ચિકાસનો અંશ આપણે હાથમાં બનેલો છે એ માટી પાવડર રાખ વગેરે લીધા વિના એ છૂટી શકે નહીં. ત્યાં સુધી હાથ શુદ્ધ થયા નથી, ખાસા થયા નથી. ખાસા એટલે શુદ્ધ થવા, પવિત્ર કરવા, પણ એ શુદ્ધ થયા નથી. એટલે ભલે અપરસ અમારી જેવી તેવી હોય પણ થોડીક આવી ચિકાસ તો ખરી, પણ અપરસ ભલે હળવી બળવી છે જેવી છે એવી છે, પણ એ આ વસ્તુ કરશુદ્ધિ વિશેષતા. અત્યારે અમેરિકાની અંદર હેન્ડ વોશિંગ જે અભિયાન ચાલે છે આખું, કે હાથ ધોવાનું મહત્વ લોકોને બતાવે છે કે ભાઈ જેમ વધારે હાથ ધોશે એટલો સ્વસ્થ રહેશે, કેટલા રોગોના સંક્રમણથી એ બચશે, એની કેમ્પેઇન કરીને લોકોને સમજાવવામાં આવે છે કે હાથ બહુ ધો, વિશેષ પ્રકારથી હાથને ધો, પાવડર સાબુ વગેરે લઈને એને ધો. સાબુમાં તો આપણે અંશ શું બહારનો સાબુ તો અપરસમાં અડાય નહીં, કારણ કે ચરબી વગેરેના હોય છે કે બહારનું જલ વગેરેની અંદર હોય છે, એટલે સાબુ તો ન અડીએ, પણ કોરો પાવડર, વેસણ કે માટી એનો ઉપયોગ આપણે બધી જગ્યાએ હાથ ખાસા કરવાની જગ્યાઓમાં, ખાસ કરીને સખડી હાથ જ્યાં ધોવાતા હોય ત્યાં એ ભરીને રાખ માટી રાખવામાં આવે જ છે. આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં જઈએ છીએ ત્યારે પણ ખડીથી માટીથી હાથ ધોઈને ઠાકોરજીની સેવામાં જવામાં આવે છે. એટલે કરશુદ્ધિની વિશેષતા તો આપણા શાસ્ત્રોમાં પહેલેથી સમજાવેલી છે. અમેરિકાવાળા હવે જાયગા છે કે જે વધારે હાથ ધોવે છે વધુ સ્વસ્થ રહે છે, જે લોકો વધુ હાથ ધોવાની ટેવ ધરાવે છે એ વધુ સ્વસ્થ જીવન છે. એટલે કે હેન્ડ વોશિંગ કેમ્પેઇન ચાલે છે અમેરિકાની અંદર, કે જે લોકોને સમજાવે છે કે ખૂબ હાથ ધોવો, હાથ ધોવાની એ ખૂબ ટેવ રાખો. આપણે ત્યાં તો સ્વતઃ આખા દિવસમાં કેટલા હાથ ધોતા હશું, આપણે તો સવારથી જ અપરસમાં નહાયા ત્યારથી આપણે હાથ ખાસાને તો વારંવાર સખડીને સ્પર્શ કર્યો, અનસખડીમાં પાછું અડવું છે હાથ ખાસા કરો, અનસખડીમાં સ્પર્શ કર્યો છે આપણે દૂધઘરને અડવું છે હાથ ખાસા કરો, ઠાકોરજીના ભોગ સરાયવા છે પ્રસાદી થઈ ગયો હાથ ફરીથી ખાસા કરો. બધી વખતે આપણે હાથ ખાસા કરીએ છીએ, પણ હાથ ખાસા કરવામાં આવી આપણે ઝડપ બતાવીએ છીએ ઘણી વખત, પણ આપણે જોવું જોઈએ કે હાથ શુદ્ધ થયો કે નહીં. કરશુદ્ધિની વિશેષતા બતાવવામાં છે, નાહી તો એકવાર નહીં, હાથ તો અનેક વાર ધોવા પડે, તો કરશુદ્ધિ જ વિશેષતા. હા, એટલે હવે આવે છે પાત્રોની શુદ્ધિનો વિચાર છે. શુદ્ધ પાત્રો, ભગવદ્ ઉપયોગી શુદ્ધ વસ્તુ, ભગવાનની સેવામાં શુદ્ધમાં શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ કરવો. હમણાં એક જણાએ મને પ્રશ્ન કર્યો કે ભીતરમાં સ્ટીલના વાસણ શા માટે વપરાય, મેં કીધું ચાંદીને સોનાના પોસાતા નથી, એટલે સોનાના ચાંદીના પોસાય તો સોનાના બકડિયા જ રાખીએ, કારણ કે સોનાના બકડિયાને તપાવવું ન પડે, સોનાનો ચાંદીનો પાત્ર કોઈ દિવસ તપાવવું ન પડે, બહાર નીકળી જાય ખાલી માટીનો સ્પર્શ કરવાથી શુદ્ધ છે, ખાલી એકવાર માંજી લેવામાં આવે એ શુદ્ધ થઈ જાય, એને તપાવવું જ ન પડે, ક્યારે આ માથાકોટ કરવી જ ન, અંગારાની માથાકોટ જ ન કરી જો, સોનાના બકડિયા થઈ જાય તો, સોનાના બકડિયા અને સોનાના તાવી થા, એટલે ચાંદીના, બાકી ચાંદી સોનાના ન પોસાય તો પછી સ્ટીલના જ રાખવા પડે ને, એટલે સ્ટીલના રાખીએ છીએ. ચાંદી સોનાના છે આમ તો સગવડતા હોય તો એ જ વસાવાય, ચાંદી અને સોનાના જ વસાવાય, બેરલ પણ ચાંદીનું જ હોવું જોઈએ. અરે એ ભાઈને મેં કીધું તો એ કે શું આવું કારણ હશે કે ભીતરમાં સ્ટીલ જ વપરાય, સ્ટીલ વાપરવાનું બીજું કાંઈ કારણ નથી, ચાંદી સોનું પોસાય એમ નથી, એટલે તો સગવડતા હોય તમે સોનાના વસાવો, આનંદની વાત છે. એટલે સૌથી ઉત્તમ પાત્ર સોના અને ચાંદીના એ સૌથી ઉત્તમ પાત્રો છે, કારણ કે એને તપાવવું ન પડે, ક્યારે બહાર નીકળી જાય ફક્ત એક વખત માંજો એટલે શુદ્ધ થઈ ગયું, તો બહુ સગવડતા થઈ જાય. પણ સોવર્ણે હિ રાજતે તામ્રે હિ પાત્રે વ્યવહારિત પરે હિ, સોનાના ચાંદીના તાંબાના ઉત્તમ પાત્રો પ્રભુની સેવામાં વિનિયોગ, જે આપણાથી બને એ ઉત્તમમાં ઉત્તમ પાત્ર જે છે, જે ઉત્તમોત્તમ આપણી શક્તિ અનુસાર જ ઉત્તમ ગણાયો, સોનાનો ઉત્તમ હોય પણ આપણે ખરીદી ન શકીએ તો ઉત્તમ આપણી માટે ઉત્તમ છે પણ આપણી માટે તો નથી ને, કારણ કે આપણી પાસે છે જ નહીં, તો ઉત્તમ આપણી પાસે જે છે એમાંથી ઉત્તમોત્તમ વસ્તુ છે એ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવી. આપણી પાસે અત્યારે સ્ટીલથી વધારે ઉત્તમ વસ્તુ વાપરી શકાય એવી આપણી તાંબાનું મળે નહીં, તાંબાના પાત્ર ગોતવા જાઓ તો બધા તાંબાના થોડા મળે પાત્ર, પણ સ્ટીલ જ અત્યારે ઉત્તમ માનવું પડે, પછી ભલે ગમે તમે કહો કે આ લોખંડ છે, લોખંડનો નિર્ણય લાગે ને કનિષ્ઠ પાત્ર છે, પણ સ્ટીલ વિના આપણો કંઈ અત્યારે હોય નહીં. મેં કીધું કોઈ વસાવી શકતા હો તો સોનાના વસાવો તો કાંઈ વાંધો નથી, કારણ કે એક ભાઈ અમારે ત્યાં નિયમ ચાતુર્માસમાં એમ નિયમ લેતા સોનાની થાળીમાં ખાવું નહીં, સોનાની થાળીમાં ખાવું નહીં, પણ સોનાની થાળી હોય તો ચાતુર્માસમાં નિયમ છે સોનાની થાળીમાં ખાવું નહીં, મૈરા પછી પડખું ફરવું નહીં,
એટલે એવું કંઈક છે, સિંહની સવારી કરવી ને સેવાનું શાક ખાવું ને ચાતુર્માસમાં નિયમ ગ્રહણ કરવું, એક ટાઈમ ખાવું, એક ટાણા રોજ કરવા. ઓકે, તમે તો કાયમી એક ટાણા કરવાનો નિયમ છે, એક ટાણા ત્રણ વાર પાંચ વાર એક ટાણા કહેવાય ચાતુર્માસમાં, એક ટાણા કરવા અને ત્રણ વાર ખાવું પાંચ વાર ખાવું, સિંહની સવારી કરવી નહીં. એટલે એક ભાઈ એમ કહેતા ચાતુર્માસ શરૂ થાય ને ત્યારે કે જે દંડવત કરીને એમ કે આથી નિયમ આપણે લઈ લીધું છે, સિંહની સવારી કરવી નહીં, સોનાના પાત્રમાં ખાવું નહીં, સેવાનું શાક કરવું નહીં, મૈરા પછી પડખું ફરવું નહીં, એકેય નિયમનું ખંડન ન થાય, એકેય નિયમનું ખંડન ન થાય. એટલે સૌવર્ણેહી રાજતેહ તામ્રેહી પાત્રેહી વ્યવહારેહિત પરેહી. ઉત્તમ ઉત્તમ પાત્ર છે આપણામાં, શક્તિ અનુસાર જે ઉત્તમ પાત્ર છે એ પાત્ર જે છે એ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવવું. હવે સેવામાં કોને જોડવા? આપણી પાક સામગ્રીની જે સેવા છે રસોઈની સામગ્રીમાં કોને જોડવા? તો કહે છે પાકે સ્વીયાન સતીર્થ્યાંશ શ્રવણાન સંનિયોજયે. આપણે આ નિયમ તો પાળતા જ નથી. તો પાક સામગ્રી અંદર એક તો પોતાના પરિવારના સભ્યો સ્વીયાન, પોતાના જે પરિવારના જે સભ્યો છે, પછી આપણા જ સંપ્રદાયના દીક્ષિત થયેલા સતીર્થ્યાંશ, એક તો આપણા વર્ણનો હોય આપણા હોય અને આપણા માર્ગની જેણે દીક્ષા લીધેલી હોય સતીર્થ્યાંશ, અને સવર્ણાન આપણા વર્ણના હોય કે જે વર્ણની આપણે સખડી વગેરે લઈ શકતા હોય, બ્રાહ્મણ બ્રાહ્મણ જ વર્ણ એની સાથે વ્યવહાર કરે સખડીનો, તો પોતાના વર્ણ હોય એને જ પોતાની પાક સામગ્રીમાં એ જોડવા જોઈએ. એટલે સમર્પ્યૈવ શુચિઃ પૂર્વમ, બધું જ આ રીતે શુદ્ધિપૂર્વક, પાત્રની શુદ્ધિ, હસ્તની શુદ્ધિ, દેહની શુદ્ધિ, અને પાક સામગ્રી કરનાર જે છે એ પોતાના એ પરિવારના સભ્યો અથવા પોતાના વર્ણના હોય અને બધા એક ગુરુના હોય, સતીર્થ્યાંશ એટલે એક જ ગુરુના શિષ્ય, સતીર્થ્યાંશ છે એટલે એ સતીર્થ્યાંશ જે કીધું છે તો એ એક જ એક જ ગુરુના શિષ્ય હોવા જોઈએ. એક જ ગુરુના એટલે બધા મહાપ્રભુજીને પાછું અહીંયા જ ડખો ન કરી, તો એક જ ગુરુના પાછા હોય બ્રહ્મ સંબંધ કોનું કે ઓલા ગુરુનું, ઓલા કોલા ગુરુનું, એક જ ગુરુ એટલે શ્રી મહાપ્રભુજીના સેવક હોય એ બધા જ સતીર્થ્યાંશ કહેવાય, એને આપણે પાક સામગ્રીમાં જોઈન્ટ કરી શકાય. નહીં તો બધા એક એક ગુરુના ગોતવા જાય તો એક જ સૃષ્ટિનું ભીતર અલગ અલગ થાય. હા, જુનાગઢ સૃષ્ટિનું ભીતર, આ ઓલાનું ભીતર, આ જામનગરની સૃષ્ટિ, પોરબંદરની સૃષ્ટિ, કારણ કે પછી એક જ ગુરુના શિષ્યને ભીતર ભેગામાં નવડાવી શકાય, બીજા ન નવડાવી શકાય. મહાપ્રભુજી છે તો આવો ડખો ન થાય, બધાય ચાલે, જે મહાપ્રભુજીના સેવકો છે ચાલે, પણ પોતાના વર્ણના હોવા જોઈએ. અમારે ત્યાં શું થાય છે કે વૈષ્ણવ તો હોતા નથી, અમારે ત્યાં ભીતરિયા વગેરે અમારા વર્ણના હોય છે પણ વૈષ્ણવ હોતા નથી. પછી તમે એમ કહો છો કે તમને બ્રહ્મ સંબંધ હોય તો નવડાવે, એટલે ફરજિયાત દઈ દે તો પહેરી લે, પણ હકીકતમાં વૈષ્ણવ થોડો છે, વૈષ્ણવ ધર્મ એની અંદર થોડો આવી શકે, એ તો એ એ કોઈ પણ સંપ્રદાયને માનતો હોય, પણ હવે તમે ફરજિયાત નવડાવો તો એને નોકરી કરવી છે એટલે તે બ્રહ્મ સંબંધ પણ લઈ લે. એટલે એની માટે વૈષ્ણવ તો હું તો ગણતો નથી, સતીર્થ્યાંશમાં પણ નહીં આવે. ફરજિયાત તમે ધરાડ એને આપો જ છો, કારણ કે એને નોકરી કરવી છે, એ તો પાપી પેટને કારણે એ તો બ્રહ્મ સંબંધ કયો તો લઈ લે છે. એટલે એ ભીતરિયાઓ કોઈ વૈષ્ણવ હોતા નથી, હોય તો કોક જૂજ કોક હશે કે જે વૈષ્ણવ પોતાની અંદરથી જે વૈષ્ણવ હોય એવો. આ રીતે શુદ્ધિપૂર્વક બધી સામગ્રી વગેરે કરી સૌથી પહેલાં પ્રભુને સમર્પિત કરવી. પૂર્વમ હરયે અન્યત્ર યોજયે, સૌથી પહેલાં પ્રભુને સમર્પણ કરવી અને પછી એનો અન્યત્ર એનો ઉપયોગ કરવો. હવે પાત્રમાં ક્યાં પાત્ર શુદ્ધ કહેવાય, વસ્ત્રમાં કયું વસ્ત્ર શુદ્ધ કહેવાય, જગ્યામાં કઈ વસ્તુ શુદ્ધ કહેવાય, કારણ કે ઉત્તમ વસ્તુના પ્રભુ ભોક્તા છે, ઉત્તમોત્તમ વસ્તુ જે પ્રાપ્ત થાય એ વસ્તુ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવવી. શાસ્ત્રકાર જેને ઉત્તમોત્તમ વસ્તુ કહે છે, શુદ્ધ વસ્તુ કહે છે, શાસ્ત્રોમાં જેને કહેવાયેલું છે એ વસ્તુને આપણે શુદ્ધ ગણવી. એટલે પાત્રની અંદર કયું પાત્ર શુદ્ધ? દ્વિમુખમ શુચિ પાત્રમ, બે મુખવાળું જે પાત્ર હોય એ શુદ્ધ પાત્ર કહેવાય. બે મુખવાળું પાત્ર એટલે જારીજી કરવો, એને બે મુખ છે, એક ઉપરથી છે એક અલગ મુખ છે, તો જારીજી એ શુદ્ધ પાત્ર છે એટલે જારીજી આપણે ઠાકોર એ શુદ્ધ પાત્ર. બે મુખવાળું પાત્ર શુદ્ધ છે, જેવું મેં સાંભળ્યું છે, શાસ્ત્રમાં વાંચ્યું નથી પણ પરંપરાથી આ સાંભળ્યું છે કે જલ તમે લીધું, જો લોટીથી જલ લીધું તો બાકીનું જલ ઉચ્છિષ્ટ થઈ ગયું, જો તેની અંદર બે મુખ નથી એનાથી તમે પીધું, આટલો બધો આચાર અત્યારે છે નહીં, આ તો આપણે ખાલી સ્મરણ કરીએ છીએ કે બે મુખવાળા જો પાત્રમાંથી લો તો બાકીનું જલ ઉચ્છિષ્ટ નથી થતું,
એવું સાંભળ્યું છે કેટલી એની એનું તથ્ય કેટલું છે મને બહુ એ શાસ્ત્રમાં કંઈ વાંચ્યું નથી, પણ આવું પરંપરાથી બે મુખવાળું પાત્ર છે એ તમે એનાથી જલ પીધું, બાકીનું જલ છે એ ઉચ્છિષ્ટ ગણાશે નહીં, એટલે કોઈને જલ લેવડાવવા વગેરેમાં કરવાનો ઉપયોગ પહેલાં કરવામાં આવતો, જલ લેવડાવવામાં કરવાથી લેવડાવવામાં આવતા, એટલે કે એ જલ લે તો બાકીનું જલ ઉચ્છિષ્ટ ન કહેવાય. કરવો લપેટીને રાખતા અને જેને જલ લેવું હોય એ લપેટેલો એ કરવો હોય એનાથી આમ જલ લઈ લેતા, બાકીનું જલ ઉચ્છિષ્ટ નહોતું થતું. પણ જો લોટી રાખી હોય લોટીથી લઈ લે અને બાકીનું વધેલું જલ ઉચ્છિષ્ટ કહેવાય, એનું જૂઠણ કહેવાય. કમસે કમ પોતે કદાચ લે તો વાંધો નહીં, પણ બીજાને એ લઈ શકાય નહીં. એટલે બે મુખવાળું પાત્ર એ શુદ્ધ પાત્ર છે, એટલે સ્નાન કરવામાં, કોગળા કરવામાં, નહાવામાં આ કરવાનો ઉપયોગ કરવામાં આવતો. ઠાકોરજીને ઝારીજી ધરવામાં આવે છે, શ્રી મહાપ્રભુજીને પણ ઝારીજી આવે છે. ઝારીજી એ છે કે તમે જલ પીવું છે, વારંવાર જલ પીવું છે તો એકવાર પીને તમે રાખી દો, પુનઃ પાછું એ લોટીમાંથી ન પીવાય, પણ બે મુખવાળું પાત્ર હોય તો પી શકાય. એટલે આ પ્રકાર જે છે બે મુખવાળું પાત્ર એ શુદ્ધ પાત્ર છે. એટલે આપણે ત્યાં ઠાકોરજીને ઝારીજી એકવાર ધરી, ઠાકોરજી થોડી થોડી વાર અરોકતે પાછું એ બાજુમાં પધરાવી દે છે, વારંવાર એમાંથી અરોકતા હોય છે જલ. અને શુદ્ધમાં શુદ્ધ આ બે મુખવાળું પાત્ર છે એ શુદ્ધ પાત્ર કહેવાય છે. અને વસ્ત્રમાં લોમજમ સૂચિહિ, યંશુકમ લોમજમ સૂચિહિ. લોમજમ એટલે ઊનનું વસ્ત્ર એ શુદ્ધ વસ્ત્ર છે. લોમજમ એટલે ઊનનું વસ્ત્ર, પણ ઠાકોરજીના શ્રીઅંગમાં ધરાતું નથી, બાકી સ્પર્શાસ્પર્શની અંદર ઊન છે એ શુદ્ધ છે. કે ઊનને કદાચ તમે ધોયેલું હોય તો પણ અપરસમાં આડો તો છોવાઓ નહીં, ઊનને સ્પર્શ કરવાથી છોવાય નહીં. ઊનના આસન ઉપર બેસી શકાય, ઊનનો ધાબળો રાખીને ઘણા અપરસમાં સૂતા હોય છે, એ બધા ઉપયોગમાં આપણે ઊન છે એ છોવાતું નથી, પણ ઠાકોરજીને સ્પર્શ ઊનનો કરાવાતો નથી, ઠાકોરજીને ઊનનું વસ્ત્ર ધરાવતા નથી. અને સેવામાં ઠાકોરજીની સન્મુખ જઈએ છીએ ત્યારે ઊનવાળા કપડાં આપણે પહેરતા નથી, રૂઈની બંડી પહેરીએ છીએ પણ સ્વેટર પહેરાય નહીં. હમણાં દર્શન થયા મને સ્વેટરના, કે ભોગ ધરવા ગયો તો ઠંડી અમારે ત્યાં આના કરતાં તો ઘણી વધારે એ છે ઠંડી. એટલે હમણાં જ અન્નકૂટ એક ભોગ ધરીને આવ્યો છું, એક વૈષ્ણવને ત્યાં અહીંયા સુરત આવવાનું થયું એની પહેલાં એક અન્નકૂટમાં ભોગ ધરીને આવ્યો. પછી ઊનનું વસ્ત્ર એટલે ગરમ બંડી હશે નહીં, ઠંડી બહુ લાગે તો શું કર્યું હતું કે અંદર આખી જર્સી પહેરી હતી, ઉપર બંડી પહેરી દીધી, પણ અહીંથી કોલર ચમકતું એટલે મેં કીધું અંદર બિરાજે છે આતમ સુખ એટલે એટલે ન છોવાય. એટલે મેં બિચારા મેં કાંઈ કીધું પણ નહીં, વાંધો ન લીધો, ભાઈ ઠંડી લાગે ઠઠરી જાય, નકામા બિચારા બીજા વસ્ત્ર નહીં હોય, આપણે શું કામ બિચારાને હેરાન કરવા. મેં કીધું ઉપર જ પહેરી લે, ઉપર ન પહેરું, ઉપર બંડી હતી, અંદર એ જર્સી હતી, અંદર આખી આખી બાઈની જર્સી હતી, પણ એ આમ થોડી થોડી દેખાય તો જાય. એટલે આ પ્રકારની વાત છે કે આપણે ખાસામાં જ્યારે ઠાકોરજી સન્મુખ જઈએ છીએ અફરોશમાં ત્યારે આવી ગરમ બંડી રૂઈવાળી વગેરે પહેરીએ છીએ, પણ એ ઊનનું વસ્ત્ર આપણે પહેરતા નથી, પણ શુદ્ધ છે વસ્ત્રમાં ઊનનું વસ્ત્ર એ શુદ્ધ વસ્ત્ર છે, સ્પર્શાસ્પર્શની અંદર દોષવાળું નથી. કાર્પાસમ આહતમ શુદ્ધમ, અને કાર્પાસમ એટલે એ સૂતી વસ્ત્ર, સુતરાઉ કાપડનું વસ્ત્ર છે એ ધોવાયા પછી જ શુદ્ધ છે, ધોવાયા પછી જ એ શુદ્ધ થાય છે. કાર્પાસમ આહતમ શુદ્ધમ. નવ કૌસુંભયુક સૂચિ, અને નવું લાલ રંગનું વસ્ત્ર એ શુદ્ધ છે. વસ્ત્રમાં લાલ રંગનું વસ્ત્રને શુદ્ધ માનવામાં આવ્યું છે, એટલે આપણે ત્યાં ઝારીજીમાં લાલ રંગનું વસ્ત્ર જ લપેટવામાં આવે, શુદ્ધમાં શુદ્ધ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવતી, લાલ વસ્ત્ર જ આપણે ઝારીજીમાં લપેટવામાં આવે છે. કારણ કે શાસ્ત્ર કહે છે નવું લાલ રંગેલું સુતરાઉ વસ્ત્ર એ શુદ્ધ વસ્ત્ર છે, એટલે એ લાલ રંગનું વસ્ત્ર એ શુદ્ધ વસ્ત્ર. યજ્જત ઇષ્ટતમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મન યેન સ્યાદ નિર્વૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયેત્રુવમ. જે જે વસ્તુ લોકમાં ઉત્તમ છે, શાસ્ત્રમાં ઉત્તમ છે, ઉત્તમોત્તમ વસ્તુ છે, અને જેને આપણે પ્રભુને સમર્પણ કરવાથી આપણા હૃદયમાં આનંદ થાય છે એવી વસ્તુનું શીઘ્ર પ્રભુને સમર્પણ કરવું. શાસ્ત્ર કહે છે કે લાલ રંગનું વસ્ત્ર ઉત્તમ, તો આખો દિવસ વારંવાર બીજા વસ્ત્ર તો બદલાય પણ ઝારીજીનું વસ્ત્ર તો લાલ જ રહે, તો લાલ વસ્ત્ર જ ઝારીજીને આપણે ધરાવવામાં આવે છે. એનું કારણ પણ નવ કૌસુંભ યુક સૂચિ. કેટલાયને મેં પૂછ્યું કે લાલ જ શું કામ, તો ભાવનાત્મક રીતે બતાવે કે કુમારિકાઓના એ લાલ રંગ જે છે એ કુમારિકાઓના ભાવનો રંગ છે વગેરે રીતે. ભાવના તો મેં કીધું સાચી, તો મેં કીધું પીળું વસ્ત્ર સ્વામીજીના રંગનું વસ્ત્ર છે, તો પીળું કેમ નથી લપેટતા, તો એનો કોઈ જવાબ આપતું નહોતું, પણ
એ જવાબ અહીં સાધન દીપિકામાંથી એનો જવાબ મળે છે કે વસ્ત્રની અંદર લાલ રંગનું વસ્ત્ર ઉત્તમ માનવામાં આવ્યું છે, એટલે ઝારીજીમાં એ લાલ રંગનું વસ્ત્રનો જ ઉપયોગ કરીએ છીએ. બાકી પીળા રંગ નહીં કરી શકાય, સ્વામીજીના રંગનો વર્ણ છે. કુમારિકાઓનો લાલ છે, સ્વામીજીનો પીળો રંગ છે, સ્વામીજીનો વર્ણ કે એનો રંગ કેમ ન ધરાવી. પણ મૂળ કારણ આ છે કે એ નવું લાલ રંગનું વસ્ત્ર જે છે એ શુદ્ધ વસ્ત્ર છે, અને જલ ક્યું શુદ્ધ છે, વિપ્રેર વ્યવહિતમ તીર્થમ, જે જલનો બ્રાહ્મણો ઉપયોગ કરતા હોય એ જલ શુદ્ધ છે, જે જલનો બ્રાહ્મણો ઉપયોગ કરતા હોય એ જલ એ શુદ્ધ છે. એટલે બ્રાહ્મણો નદીઓનું, કૂવાનું વગેરે જલ વાપરતા, પણ એમાં સૌથી ઉત્તમ જલ નદીનું ગણ્યું છે. નદીનો પ્રાપ્ત થાય તો સરોવર ઇત્યાદિ, અને એ પ્રાપ્ત ન થાય ત્યારે કૂવો, કૂવો સૌથી કનિષ્ઠ ગણ્યો છે. કૂવાને કંઈ ઉત્તમ શાસ્ત્રમાં કંઈ ગણવામાં આવ્યો નથી. એટલે કૂવાની અપ્રસને ઘણા એમ માનતા કે બહુ ઊંચી અપ્રસ છે, ઊંચી અપ્રસ નદીની છે, નદીમાંથી જલ લાવવું જોઈએ. તો તાપીમાં અહીં તો પ્રાપ્ત છે, તાપીજીનું જલ જે છે એ લાવવું જોઈએ, નદીનું જલ લાવવું જોઈએ, ઠાકોરજીને ધરવું જોઈએ, બહુ ઊંચી અપ્રસનો આગ્રહ હોય તો. એ થઈ શકે એવું નથી. એટલે કે વિપ્રો ઉત્તમ જલ વાપરે છે, એ જલ એ ઉત્તમ જલ છે. અને આરામાંચ ગ્રહમ સૂચિ, અને સ્થાન ક્યું શુદ્ધ, કોઈનું સ્થાન કોઈનું ઘર કરતાં સ્થાન ક્યું શુદ્ધ કીધું છે, કે એ શહેર નગર કે ગામની બહાર એક બગીચી હોય, ત્યાં એક નાની બગીચી જેવું હોય, કે આપણે જેને કહેવાય છે ગાર્ડન વગેરે જેવું કહીએ છીએ, એવું જે જાહેર ગાર્ડન વગેરે સ્થળ છે એ પવિત્ર સ્થળ કે ઉત્તમ શુદ્ધ સ્થળ કહેવાય. કે જે એ બગીચી વગેરે છે ગામની બહાર, જેમાં કોઈની સત્તા નથી પણ બધા માટે આરામ કરવા માટે, કે કોઈ પણ ત્યાં એ વટે માર્ગો આવે છે ત્યાં આરામ વગેરે કરે, એના માટે ગામની બહાર કોઈ બગીચી છે તો એ શુદ્ધ સ્થાન છે. અને જગ્યામાં બીજી શુદ્ધ જગ્યા કઈ, ઘર ગ્રહમ સૂચિ. બીજું બધું આખા ગામમાં શુદ્ધમાં શુદ્ધ સ્થળ કયું, આપણું ઘર. ઘર જે છે શુદ્ધ માયનું છે, તો ઘરમાં ઠાકોરજીને આપણે પધરાવીએ છીએ, ઉત્તમ સ્થળમાં ઠાકોરજીને પધરાવીએ છીએ. ઘર છે શુદ્ધ છે, કારણ કે ગમશે બહાર ગમે એટલો નાચાર હોય, ઘરમાં ઓછો જ હોય ને. ઘરમાં આપણે જેટલો કરીએ એટલો હોય, ઘરમાં અનાચાર કેટલો આપણે કરીએ એટલો, ગામમાં તો જ બધા કરે એટલો થાય. ઘરમાં અનાચાર કેટલો, આપણે જેટલો કરીએ એટલો ઘરમાં અનાચાર થાય. જેટલું શુદ્ધ રાખીએ એટલું શુદ્ધ રાખી શકીએ. તો સ્થાનની અંદર ઘર શુદ્ધ છે તો ગ્રહણ સૂચિ, તો ઉત્તમ સ્થળમાં કે સ્થળ કયું, કે ઘરનું જે સ્થળ પણ એ એ સુંદર સ્થળ, એ શુદ્ધ સ્થળ છે. એટલે આજે આપણે અહીં સુધી રાખીએ, 67 શ્લોકો આપણે થાય છે. દઢયીના ચરણના કેરો ભરો શ્રીવલ્લભન પરચંદ્ર ચટાવીન સબ જગ માં જય ધેરો ભરો દઢયીના ચરણ સાધન ઓર નહીં આકલી મેં જાસુ હો સુર કહા કહે દ્વિધયાંધરો બિના મોલ કો ચેરો ભરો દ્રઢૈન ચરણ દ્રઢૈન ચરણ કેરો ભરો દ્રઢૈન ચરણ કે શિવલ્લભ વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધસાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિસેવ્યમાનં કલાનિધિ. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચસ્તુતિસ્તુતા ષડ્ભિર્વિરાજતે યોસૌ પંચકાર્યે. શ્રીમદાચાર્યચરણં શરણં સર્વદેહિનાં અશેષદોષધનં મસ્તકે રાજતમ.
સૃષ્ટિ માર્ગની અંદર બ્રહ્મ સંબંધ દીક્ષા ભગવત સેવાર્થ જ હોય છે. દીક્ષા કોઈ મોટી કે નાની એવું નથી કે નામ દીક્ષા નાની દીક્ષા છે, બ્રહ્મ સંબંધ એ મોટી દીક્ષા છે. પણ માર્ગ અનુસાર જે લોકો ઠાકોરજીની સેવા કરી શકે, પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવી સર્વ સમર્પણ પૂર્વક ભગવત સેવા કરી શકે, તો એમણે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી જોઈએ. અને એવો સંભવ ન હોય તો ખાલી નામ દીક્ષા જ લેવાનું એ તાત્પર્ય રહે છે, એવો સિદ્ધાંત છે. નામ દીક્ષા લેનારે સપ્તવિધ ભક્તિ માર્ગનું આચરણ કરવાનું હોય છે, જેને અધિકાર એને નામ દીક્ષામાં પ્રાપ્ત થાય છે. સાત પ્રકારની ભક્તિ કરવાનો અધિકાર, અને એ સાત પ્રકારની ભક્તિની અંદર એને પરાયણ રહેવું જોઈએ. સાત પ્રકારની ભક્તિ આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન અને દાસ્ય, આ સપ્તવિધ ભક્તિનું એને આચરણ કરવું જોઈએ. નામ દીક્ષિત વ્યક્તિએ પણ કોઈ છૂટછાટ એની માટે એમ નથી કે એ સ્વચ્છંદ છે. નામ દીક્ષા લઈને સાવ સ્વચ્છંદ રહેવાનું છે એવું નથી, પણ એને પણ સપ્તવિધ ભક્તિનું આચરણ કરવાનું છે. ખાલી સખ્ય અને આત્મનિવેદન રૂપ ભક્તિ જે ભગવત સેવાની અંદર જ થાય છે, એના સિવાય નામ દીક્ષિત વ્યક્તિ પણ સપ્તવિધ ભક્તિનું આચરણ કરી શકે છે. આપણા વાર્તા પ્રસંગોની અંદર ઘણા એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોસાઈજીએ બ્રહ્મ સંબંધ દેતા પહેલા ક્યાં પૂછ્યું હતું કે તમે સેવા કરશો કે નહીં કરો. શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના ઘણા સેવકો એવા હતા કે જેમણે દીક્ષા બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા પછી પણ ભગવત સેવા કરી નથી. આવો એક પક્ષ છે, પણ તો બહુ ઊંડાણથી જો વિચાર કરે તો વાર્તાને જોવે ઉપર છલ્લી આ તો વાત છે, પણ એક વસ્તુ સમજી લઈએ કે 84 અને 252 તો ગણના પાત્ર આદર્શ ભગવદીઓ છે, ભગવત ભક્ત છે. ભગવત સેવા નથી કરી તો પણ એમનું ચિત્ત જે છે એ ઠાકોરજીની લીલામાં સદૈવ એ પરાયણ રહ્યું છે, એટલે ચેતસ તત્પરોનું સેવા તો એમણે કરી જ છે. ચિત્ત એનું ભગવાનની લીલામાં સદા આસક્ત રહ્યું છે, તો પછી એ ક્રિયાના રૂપમાં ભલે આપણે જે તનુવિતજાનો સેવાનો પ્રકાર નથી કરતા, છતાં પણ એમને તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી એટલા ઉચ્ચ અધિકારી છે કે સ્વતઃ એમનું ચિત્ત ભગવાનની લીલાની અંદર અને સ્વરૂપની અંદર એ એકતાન ચિત્ત એમનું રહેતું હતું. આપણે તો સેવા કરવા કરતાં ઠાકોરજી સાક્ષાત આપણે ઘરે બિરાજે છે અને એની સેવાની અંદર પણ એની સન્મુખ હોય ત્યારે પણ એમાં ચિત્ત રહેતું નથી, એટલો આપણો અધિકાર થોડો કનિષ્ઠ છે એની તુલનામાં. કે સેવા વગર પણ એમનું ચિત્ત ભગવાનની અંદર સતત એમાં પરાયણ અને પ્રવણ હતું, એટલે કદાચ ભગવત સેવાનો પ્રકાર નહોતા કરતા, છતાં પણ એની ચિત્તવૃત્તિ ઠાકોરજીની અંદર બ્રહ્મ સંબંધ પછી તરત જ એની ચિત્તવૃત્તિ, મહાપ્રભુજી પાસે એકાદ ગ્રંથ ભણીને પણ એની ચિત્તવૃત્તિ ઠાકોરજીમાં એકદમ લાગી જતી હતી. તો ચેતસ તત્પરોનામ સેવાનું સ્વરૂપ તો એ જ છે, ચિત્તનું ભગવાનમાં પ્રવણ થવું, એ એમનું થઈ જતું હતું. આપણે તો ઠાકોરજીની સેવામાં હોઈએ છીએ, ઠાકોરજી સામે હોઈએ છીએ, ત્યારે પણ ચિત્ત ઠાકોરજીમાં નથી રહેતું, એટલો આપણો અધિકાર આજના જીવનો એ કનિષ્ઠ છે. એ તુલનાની વાત કરો તો 84 અને 252 ખાલી દીક્ષામાં તુલના કરી રહ્યા છીએ આપણે, પણ એમના અધિકાર, એ જીવ, એમની કક્ષા, એની તુલના આપણે ક્યારેય કરતા નથી કે ભાઈ એમનું તો સ્વતઃ એ સ્વતઃ સતત એનું ચિત્ત ઠાકોરજી લીલામાં પરાયણ હતું. તો ભગવત સેવાનું સાચું સ્વરૂપ તો એ જ છે, ચેતસ તત્પ્રવણમ. તો એવી સેવા તો એ કરતા હતા જ, છતાં અહીંયા આવ્યા પછી મેં 84 અને 252 લઈ શકો છું, 252 એ કાલ સુધીમાં જો તૈયાર થઈ જશે લિસ્ટ તો બે ભેગું લિસ્ટ લેશું આપણે, પણ 84 અને 252નું લિસ્ટ તો તૈયાર થઈ ગયું છે. આજે લાવીને જ શેકો, આજે રાતના સત્રમાં આપણે 84 અને 82ની વાર્તા ફરી પાછી મેં અધ્યયન કરી, અહીંયા આવીને આ જ મુદ્દાથી અધ્યયન કરી કે મહાપ્રભુજી ગોસાઈજી તો બ્રહ્મ સંબંધ આપતા હતા અને ત્યારે કોઈને એમ કહેતા નહોતા કે ભાઈ ભગવત સેવા કરો તો જ હું બ્રહ્મ સંબંધ દઉં, પણ એ આખું લિસ્ટ તૈયાર કર્યું. અત્યારની તુલના કરીએ તો અત્યારની દીક્ષા આપવાની પદ્ધતિ, અત્યારે જે બ્રહ્મ સંબંધ જે બેફામ રીતે બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે એની સાથે જો એની તુલના કરીએ તો બધી તુલના થવી જોઈએ વાર્તા સાથે. ખાલી દીક્ષા આપવાની પદ્ધતિની તુલના થાય એ થોડું ચાલે,
કે ખાલી દીક્ષા આપતા ત્યારે નહોતા કહેતા કે ભાઈ એને ભગવત સેવા કરી કે ન કરી, ન કરી એને પણ દીક્ષા આપી છે, મહાપ્રભુજી આપી છે, ચાલો. તો બધી જ પરિસ્થિતિની સરખામણી કરવી પડે, ખાલી એક દીક્ષા આપવાની સાથે આ તો અડધુરું લે છે ત્યારે આપણને બાધક થાય છે. સંપૂર્ણ સત્વ અધ્યયન આખું નથી કરતા, એને મૂળમાંથી એનું અધ્યયન નથી કરતા, પ્રસંગો આખાનું અધ્યયન નથી કરતા, વચ્ચેથી થોડું થોડું કાઢીને અધ્યયન કરીએ છીએ એટલે આપણને એનું હાર્દ સમજાતું નથી. એક વાર્તા ઉદાહરણના રૂપમાં લઈએ તો આ વસ્તુ મહાપ્રભુજીના મુખારવિંદમાં જે શબ્દ લીકળા છે એ શબ્દ પણ મેં લખ્યા છે કે શું મહાપ્રભુજીના મુખારવિંદમાંથી શબ્દ નીકળ્યા છે. વાર્તાને સૂક્ષ્મતાથી જોવી પડે, બહુ એ સૂક્ષ્મ અધ્યયન કરો તો જ વાર્તા સમજાય, નહીં તો ગ્રંથ સમજવો હજી પણ સહેલો છે, વાર્તા સમજવી એનાથી પણ કઠિન છે. કારણ કે એમાંથી શું અર્થ કાઢવો એ નથી નક્કી પડતો, વાર્તામાંથી કેવો અર્થ નીકળે છે આપણે અર્થઘટન નથી કરી શકતા. ગ્રંથ હજી પણ સહેલો છે, આ ફલ કીધું છે ગોકુલનાથજીએ કે મેં સુબોધનીજીનું પણ ફલ કીધું છે આ 84-252. આપણને બહુ સરળ લાગે છે, સરળ નથી. પછી મહાપ્રભુજી શું શબ્દ બોલે છે દીક્ષા આપવા માટે, એમાંથી આપનું વચનામૃત તો પ્રમાણ જ છે ને. મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલી વાણીને કોણ પ્રમાણ નહીં માને, એ વાર્તામાં હોય કે ગ્રંથમાં હોય, ગમે મહાપ્રભુજીના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળ્યા છે એ આ વાર્તામાં શ્રી ગોકુલનાથજી ટાંક્યા છે. વીરબાઈની વાર્તા છે, એમના પુત્ર દામોદરદાસ વીરબાઈની વાર્તા અને એમનો પતિ ત્રણેય શ્રી મહાપ્રભુજીના સેવક થયા. તો શ્રી મહાપ્રભુજી કીધું કે તું દૈવી જીવ છો, વીરબાઈને આજ્ઞા કરી કે તું દૈવી જીવ છો તો શું ભગવત સેવા બને કે દૈવી પણ કયું, દૈવી તો નામ દીક્ષા લેવાળો પણ દૈવી તો હોય છે પણ ભગવત સેવા કરી શકે એવો દૈવી જીવ, તું દૈવી છો તો શું ભગવત સેવા નિભેગી, તાસો તો કો નામ ઓર બ્રહ્મ સંબંધ દોય કરાવેંગે ઓર બાકી કે જો વૈષ્ણવ હૈ, એટલે કે બાકીના પરિવારના જનો છે એમના પતિ અને પુત્ર વો સાધારણ હૈ બાકો નામ હી સુનાયેંગે. તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો મહાપ્રભુજી કે તારાથી ભગવત સેવા તારાથી જ બનવાની છે, અત્યારે તને જ બ્રહ્મ સંબંધ આપું છું, બાકીના તારા જે પતિ ને પુત્ર છે એનાથી ભગવત સેવા નહીં બને, એટલે એને નામ જ આપીશ, તને નામ અને બ્રહ્મ સંબંધ બે આપીશ, અને તારા પતિને અને પુત્રને ખાલી નામ જ સંભળાવીશ. તો મહાપ્રભુજીના મુખારવિંદમાંથી આ વચન નીકળ્યા છે, આને કોઈ પ્રમાણ કેમ નહીં માને કે ભગવત સેવા કરે એને બ્રહ્મ સંબંધ, અને બીજા જે છે એ સાધારણ એટલે કીધા કે જે ભગવત સેવા. ઘણા વૈષ્ણવ એવા હોય આપણા પરિવારમાં, આજ તો આપણા પરિવારમાં બધા પતિ પત્ની પુત્ર સાગમટે બધા બ્રહ્મ સંબંધી, આમાં કોઈ ભેદ જ નથી, સાધારણ કે ઉત્તમ એવો કોઈ ભેદ જ નથી, બધા જ દૈવી લીલા સંબંધી જ થઈ ગયા છે. અત્યારે તો બધા લીલાનો પરિકર જ પ્રકટ થયો છે, આવો કોઈ ભેદ જ નથી રાખતા અત્યારે કે કોઈ આમાં કે કોઈ સાધારણ છે. મહાપ્રભુજી આ સાધારણ છે એનાથી સેવા નહીં બને, એને નામ જ સંભળાવશું. તમને ઘરના પરિવારના સભ્યમાં પણ આવો વિવેક કે આ આટલા વૈષ્ણવ છે સેવા કરે એવા છે એને બ્રહ્મ સંબંધ, જે સેવામાં પોતાની મેળે સેવા નહીં કરે પણ પ્રચારકી કરી શકે એવા સાધારણ છે તો એને નામ સંભળાવશું. આ એક ખાલી ઉદાહરણના રૂપમાં એક વાર્તા છે, મેં તો આખી 84-84 વાર્તામાં કેટલાને નામ દીક્ષા જ આપી છે એનું લિસ્ટ બનાવ્યું છે આખું. કે આપણે તો કંઈક મુદ્દો જોઈએ અધ્યયન કરવાનો, કોઈ આ તો ભલે એણે એ ટીકાના રૂપમાં કીધું કે ક્યાં કોઈ મહાપ્રભુજી બધા વૈષ્ણવ સેવા કરતા હતા એવું હતું, ચાલો આપણે સ્વીકાર કર્યું, આપણે તરત જ એનું એ લિસ્ટ બનાવ્યું કે એમનું વાક્ય સૂત્રરૂપ આપણે આખું ભાષ્યરૂપ તૈયાર કરીએ, એનું ભાષ્ય આપણે લખીએ, એને સૂત્ર આપ્યું કે ક્યાં શ્રી મહાપ્રભુજી, આ એક સૂત્ર આપ્યું અધ્યયન માટે કે ક્યાં શ્રી મહાપ્રભુજીએ મહાપ્રભુજીના બધા જ સેવકો બ્રહ્મ સંબંધ લઈને ક્યાં સેવા કરતા હતા, આ એક સૂત્રથી આપણે એનું વિવેચન કરીએ, ભાષ્યથી આપણે એનું ભાષ્ય કરીએ આખું વાર્તામાં કેવી રીતે ક્યાં બ્રહ્મ સંબંધ, ક્યાં નામ દીક્ષા, શું આચાર્યને ત્યાં ઉપદેશ કર્યો. 84-84 વૈષ્ણવની અંદર સંગતિ કરી છે, એમાં વીરબાઈની વાર્તાની અંદર મહાપ્રભુજી કીધું તો શું ભગવત સેવા નિભેગી તાકો તો કો નામ ઓર બ્રહ્મ સંબંધો હું કરાવેંગે, પણ તેરે પતિ ઓર પુત્ર સાધારણ હૈ બાકો ખાલી નામ હી સુનાવેંગે. બીજી એક આશ્ચર્યજનક ઘટના કે હજી સુધી મને એ 84 વૈષ્ણવ મળી નથી, એ આ અધ્યયન કરવા મળી કે હજી સુધી કોઈ 84 વૈષ્ણવ તો ઘણી વખત ભગવદ વાર્તામાં પણ નિયમિત વંચાય છે અને કેટલી વખત 84 વૈષ્ણવ જોયા હશે, પણ કોઈ દિવસ આ મુદ્દો ધ્યાનમાં નથી આવ્યો કે અષ્ટ સખાની અંદર 4 સખા શ્રી મહાપ્રભુજીના સેવક છે, એમાં 3 સખાને બ્રહ્મ સંબંધ છે, 1 સખાને બ્રહ્મ સંબંધ છે જ નહીં, 4 સખા શ્રી મહાપ્રભુજીના સેવક થયા. સુરદાસજી, પરમાનંદાસજી, કુમનદાસજી અને કૃષ્ણદાસજી, કુમનદાસજીને બ્રહ્મ સંબંધ છે જ નહીં, કુમનદાસજીને નામ જ સંભળાયું છે. આ વાર્તામાં આથી 3-4 વખત જોવું પડ્યું, પાછી ગુજરાતી પ્રતમાં જોવું પડ્યું, કાંઈ એમાં ફેરફાર નથી નહીં,
બધામાં નામ જ નો ઉલ્લેખ છે કે નામ જ સંભળાયું છે બ્રહ્મ સંબંધ. કુમનદાસજીને બ્રહ્મ સંબંધ નહોતું તો અત્યારના જીવો જે બ્રહ્મ સંબંધ લે છે તો એની કક્ષા કુમનદાસજી કરતા ઊંચી માનવી પડશે. તો કુમનદાસજીને તો ઠાકોરજીની રહસ્ય લીલાઓનો સતત અનુભવ છે, પણ છતાં બ્રહ્મ સંબંધ નથી. એટલે બ્રહ્મ સંબંધ વિના પણ કોઈનું ચિત્ત ભગવાનમાં પ્રવણ થઈ શકે છે, કારણ કે ભગવત સેવા નથી. ત્યાં કથાથી કીર્તનથી એમણે ભક્તિ કરી, પોતાના ભક્તિભાવને વધારી અને એ શરૂઆત ભાવરૂપી ફલને પણ પ્રાપ્ત એમણે કર્યું છે. સાનુભાવ પણ થયો છે, અનુભવ પણ કરાયો છે, પણ ભગવત સેવા નથી કરી કે નથી બ્રહ્મ સંબંધ એમને પ્રાપ્ત થયો. તો કુમનદાસજી છે એમને બ્રહ્મ સંબંધનો ઉલ્લેખ વાર્તામાં નથી. એટલે આવા મહાન ભગવત 84માં પણ આઠનું સ્થાન તો આપણે બહુ મુખ્ય ગણીએ છીએ, અષ્ટ સખાઓ એનું સ્થાન તો બહુ મોટું છે આપણા માર્ગમાં, છતાં એમને બ્રહ્મ સંબંધ નથી. તો બ્રહ્મ સંબંધથી એ ખાલી ભગવત સેવાનો અધિકાર રૂપ જ બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ સાથે ઉદ્ધાર કે ભક્તિની પ્રાપ્તિ થઈ જાય કે ભક્તિ સિદ્ધ થઈ જાય એવું કોઈ દીક્ષામાં રહેલું નથી. દીક્ષાથી અધિકાર માત્ર છે, ભગવત સેવાનો અધિકાર છે બ્રહ્મ સંબંધ. આપણે એવું માની બેઠા છીએ કે કંઈક આપણો ઉદ્ધાર બ્રહ્મ સંબંધ ન લે તો નહીં થાય, આવી એક હજી માન્યતા આપણી અંદર એ દ્રઢ કરી ગઈ છે કે બ્રહ્મ સંબંધ વિના ઉદ્ધાર ન થાય, થઈ શકે. નામ દીક્ષા લઈને પણ કથા પક્ષથી એ શ્રવણ કીર્તન સ્મરણના આવર્તન દ્વારા ભક્તિ બીજ દ્રઢ થઈ શકે છે. એટલે મિશ્રી અંશક્રિય દૂધઘર આવી સેવા કરવાની કોઈ આવશ્યકતા ક્યાંય છે જ નહીં. આપણે લઈને બેઠા છીએ. કુમનદાસજી મહાપ્રભુજી ન કહે તારાથી પૂર્ણ સેવા નહીં બને, મિશ્રી તો ધર નહીં તો બહિર્મુખ થઈ જશો. સન્મુખ તો રહ્યો, ઘણા કે મિશ્રી ધરીને સન્મુખ તો રહીએ. અરે મિશ્રી ધરવી બહિર્મુખતાની નિશાની છે, સન્મુખતાની નિશાની નથી. કારણ કે ઠાકોરજી મિશ્રી અરોગે ને આપણે રોટલા ખાઈએ તો એ તો બહિર્મુખતા છે, સન્મુખતા થોડી છે. ઠાકોરજીને અરોગવાનું અલગ છે, આપણું લેવાનું અલગ છે. ઘણા કે મિશ્રીથી સન્મુખ થાય પણ મિશ્રી વિનાય સન્મુખ કહેવાય. તમારું ચિત્ત જો ઠાકોરજીમાં રાખીને તમે કથા કરતા હો તો તમે બહિર્મુખ થોડા કહેવાઓ. તમે કથા કરી રહ્યા છો, શ્રીકૃષ્ણ શરણમાં કરી રહ્યા છો તો બહિર્મુખ થોડા કહેવાઓ. મિશ્રી ધરવું એ બહિર્મુખતા લાગે છે મને તો, કે ઠાકોરજીને મિશ્રી આપવી,